તો કેમ છો બધા? આજે આપણે આપણા ચેપ્ટર નંબર 3 કમિશનિંગ એન્ડ રિચાર્જિંગ ઓફ ટ્રાન્સફોર્મરમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ વિશે જોવાના છીએ. હવે સૌથી પહેલે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ બરાબર એ કેવી રીતે આપણે મેઝર કરીએ છીએ? તો કે જે ટ્રાન્સફોર્મર છે એનું જે એક્સટર્નલ બુશિંગ છે ત્યાં એક ટર્મિનલ, અને જે ગ્રાઉન્ડ છે એ ટ્રાન્સફોર્મર જે ગ્રાઉન્ડ સાથે જોડાયેલું છે ત્યાં એક ટર્મિનલ, એવી રીતના બે ટર્મિનલ આપણે ડિફાઇન કરીએ છીએ. અને મેગર નામના ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ જે છે એ પરફોર્મ કરીએ છીએ, બરાબર છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ એક કોમન રૂટીન ટેસ્ટ છે જે દરેક ટ્રાન્સફોર્મર ઉપર કરવામાં આવે છે, બરાબર છે. જો રૂટીન ટેસ્ટ જે છે એ હંમેશા દરેકે દરેક ટ્રાન્સફોર્મર ઉપર કરવામાં આવે છે. બાકી એક આવે છે ટાઈપ ટેસ્ટ, બરાબર છે. ટાઈપ ટેસ્ટ એટલે શું? તો કે 1000 ટ્રાન્સફોર્મરનો જે લોટ હોય અથવા તો જે બેચ હોય, 1000 ટ્રાન્સફોર્મર બન્યા હોય એક સાથે, એનામાંથી કોઈ પણ 5-10 બરાબર, અથવા તો 5-10 તો નહીં પણ 2-5 ટ્રાન્સફોર્મર જે છે એને સિલેક્ટ કરવામાં આવે, એની ઉપર ટેસ્ટ કરવામાં આવે, બરાબર છે. અને જે રિઝલ્ટ આવે એની એવરેજ, બરાબર છે, એવરેજ લઈને એ રિઝલ્ટ બધા ટ્રાન્સફોર્મરને લાગુ પાડી દેવામાં આવે. પણ આ રૂટીન ટેસ્ટ છે. એ ટેસ્ટ કયો છે? ટાઈપ ટેસ્ટ, બરાબર. આ રૂટીન ટેસ્ટ છે. રૂટીન ટેસ્ટ હંમેશા દરેક ટ્રાન્સફોર્મર પર પરફોર્મ કરવામાં આવે છે. આ ટેસ્ટની મદદથી ઇન્સ્યુલેશનની ક્વોલિટી જે છે એનો ખ્યાલ આવે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે મેગર અથવા ઇન્સ્યુલેશન ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેગરથી જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે નીચેની બાબત આપણે ધ્યાનમાં થોડીક રાખવી પડે છે. ટોટલ 2 છે, એમાંની પહેલી છે કે મેગરના જે 2 છેડા છે એટલે કે લાઈન અને અર્થ, બરાબર. કયા કયા? જો મેગરના જે 2 છેડા છે, લાઈન અને અર્થ જોડેલા, મેગરના 2 છેડા લાઈન અને અર્થ જોડેલા ન હોય અને DC જનરેટરના હેન્ડલને ફેરવવામાં આવે ત્યારે રીડિંગ હંમેશા ઇન્ફિનિટી બતાવતું હોવું જોઈએ. એટલે જો શું કહે છે, આ મેગર છે આખુરે, બરાબર. તો એના 2 છેડા, એક છે આ લાઈન અને એક છે આ અર્થ, એ જોડેલા હોવા ન જોઈએ. કારણ કે જો એ જોડેલા હશે તો રેઝિસ્ટન્સ શું આવશે? 0, બરાબર. આમ રેઝિસ્ટન્સ હંમેશા કોની વચ્ચે? જો આ રેઝિસ્ટન્સ જે છે, બરાબર, જે આ સ્કેલ ઉપર બતાવવામાં આવે છે, આ સ્કેલ ઉપર જે રેઝિસ્ટન્સ બતાવવામાં આવે છે એ કયું રેઝિસ્ટન્સ હોય છે? તો કે આ 2 ટર્મિનલ વચ્ચેનું રેઝિસ્ટન્સ હોય છે. જો આ બંને ટર્મિનલ જોઈન્ટ હશે તો શું થશે? તો કે 2 ટર્મિનલ જોઈન્ટનો મતલબ શું? તો કે શોર્ટ છે, અને શોર્ટ હોય તો રેઝિસ્ટન્સ કેટલું આવે? 0 આવે. તો આવું ન હોવું જોઈએ, બરાબર. એટલા માટે આ બંને એટલીસ્ટ કંઈ નહીં તો ઓપન જ હોવા જોઈએ, બરાબર છે. તો જ્યારે ઓપન હશે અને જો હું હેન્ડલની મદદથી DC જનરેટરને હેન્ડલની મદદથી ફેરવીશ, બરાબર, અને જો આ ઓપન હશે તો શું થશે? રેઝિસ્ટન્સ કેટલો બતાડશે? ઇન્ફિનિટી. અને આવી રીતનું જે છે એ હોવું જોઈએ, બરાબર છે. મેગરના 2 છેડા લાઈન અને અર્થ જોડેલા ન હોય અને DC જનરેટરના હેન્ડલને ફેરવવામાં આવે ત્યારે રીડિંગ હંમેશા ઇન્ફિનિટી હોવું જોઈએ. અને મેગરના 2 છેડા જો જોડેલા હોય અને જો હું DC જનરેટર ફેરવું તો જે છે રીડિંગ કેવું બતાડવું જોઈએ? 0. હવે જે પ્રમાણે આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે મેગરના લાઈન ટર્મિનલને ટ્રાન્સફોર્મરના કન્ડક્ટિંગ પાર્ટ અને બીજા છેડાને અર્થ ટર્મિનલની ફ્રેમ સાથે જોડવામાં આવે છે, અને ત્યારબાદ DC જનરેટરના રોટરને હેન્ડ અથવા મોટરથી ફેરવવામાં આવે છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હંમેશા મેગા ઓમની અંદર જ દર્શાવવામાં આવે છે. હવે જ્યારે ઇન્સ્યુલેશનને DC વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે શરૂઆતમાં ઇન્સ્યુલેશનમાંથી કેપેસિટિવ ચાર્જિંગ કરંટ અને લીકેજ કરંટનું વહન થાય છે. હવે ઇનિશિયલ મેગરનું જે રીડિંગ છે એ કેવું હશે? તો કે INR0 VDC/IDC. હવે VDC એ શું છે? તો જે હમણાં જ વાત કરી, તો કે IC શું છે? ચાર્જિંગ કરંટ, બરાબર. શું છે એ? ચાર્જિંગ કરંટ. અને IL શું છે? લીકેજ કરંટ, બરાબર. લીકેજ કરંટ છે જે અહીંયા લખેલું છે, જે IC કેપેસિટિંગ ચાર્જિંગ કરંટ, IL લીકેજ કરંટ. DC વોલ્ટેજ કન્ટિન્યુઅસ આપવાના કારણે કેપેસિટિવ કરંટ 0 થઈ જાય છે અને માત્ર લીકેજ કરંટ જ રહે છે. શા માટે કેપેસિટિવ કરંટ જે છે 0 થઈ જાય છે? જુઓ, કેપેસિટિવ કરંટ જે છે હંમેશા કેની ઉપર આધાર રાખે? વોલ્ટેજ છેદમાં XC, કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સનું ફોર્મ્યુલા છે XC = 1/ωC.
ओमेगा शू है तो के टू पाई एफ इंटू सी। हम जो आने हूँ सूत्र में मूकूँ आई सी इज इक्वल टू वी छेद में एक्स सी इज इक्वल टू वी छेद में एकना छेद में टू पाई एफ सी छेदनो छेद अंश में आ जाए बराबर। तो मैंने डायरेक्ट एवज रीते लखूँ चार्जिंग करंट इज इक्वल टू वी इंटू टू पाई एफ सी। हवे कारण के आपणे डीसी जनरेटर ने फेरवीए छीए एटले जे वोल्टेज है एनी फ्रीक्वंसी केटली छे फ्रीक्वंसी इज इक्वल टू जीरो। तो आ फ्रीक्वंसी जीरो छे एना कारणे जो आ फ्रीक्वंसी नी जग्याए हूँ जीरो मूकूँ तो आ आईसी केटलो थई जाए जीरो। एटला माटे जे छे कैपेसिटिव करंट थोड़ा समय पछी डीसी वोल्टेज कंटीन्यूअस आपवाना कारणे कैपेसिटिव करंट थोड़ा समय पछी शून्य थई जाए छे अने मात्र लीकेज करंट ज बचे छे। तो थोड़ीक वार रहीने एटले के मेगा रीडिंग आफ्टर वन मिनिट शू थशे तो के INR60 એટલે શું તો કે 60 સેકન્ડ પછી લેવામાં આવેલું રીડિંગ બરાબર। એટલે શું તો કે જ્યારે ટ્રાન્સફોર્મરનું રેટિંગ ઓછું હોય ત્યારે મેગાનું રીડિંગ 60 સેકન્ડ પછી લેવામાં આવે છે। તો ટ્રાન્સફોર્મરનું જે છે રેટિંગ વધારે હોય તો 10 મિનિટ પછી લેવામાં આવે છે બીજું કંઈ નહીં। તો મેગરનું 60 સેકન્ડ પછીનું રીડિંગ શું છે તો કે INR60 ઇઝ ઇક્વલ ટુ VDC છેદમાં IL। શા માટે માત્ર IL કારણ કે કેપેસિટિવ કરંટ જે છે એ ઝીરો થઈ ગયો છે। હવે આપણે સિમ્પલી કહી શકીએ છીએ કે INR60 એ INR0 કરતાં વધારે હશે। શા માટે INR0 શું છે તો કે એ VDC છેદમાં IL પ્લસ IC છે। હવે જો છેદમાંથી હું IC કાઢી નાખું એટલે કે છેદ ઓછો થઈ ગયો તો આ આખે આખું જે ટર્મ છે એ વધી જશે। એટલા જ માટે કહીએ છીએ કે INR60 એ INR0 કરતાં વધારે હશે બરાબર છે। હવે થોડીક વસ્તુ બીજી આપણે જોઈ લઈએ કે ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વાઇન્ડિંગ અને અર્થ વચ્ચે નીચે મુજબ માપી શકાય। જો ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય તો હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ પ્લસ ગ્રાઉન્ડ અથવા લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ પ્લસ ગ્રાઉન્ડ અથવા તો હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજનું સાથે અને અલગથી ગ્રાઉન્ડ। અને જો થ્રી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય તો HV અને LV પ્લસ MV પ્લસ GND અથવા તો MV અને HV પ્લસ LV GND અથવા LV અને HV પ્લસ MV પ્લસ GND અથવા તો HV LV MV સાથે અને GNDનું અલગથી જ્યાં HV હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે MV મીડિયમ વોલ્ટેજ વાઇન્ડિંગ છે LV લો વોલ્ટેજ વાઇન્ડિંગ છે અને GNDતો ગ્રાઉન્ડ ટર્મિનલ છે જ। તો આ વસ્તુ જે છે એ આપણે અત્યારે જોઈ સામાન્ય થોડી કિંમતો આપણે યાદ રાખવી પડશે કે કોઈપણ પ્રકારના ઇન્સ્ટોલેશનમાં HV અને અર્થ વચ્ચે 200 MΩ LV અને અર્થ વચ્ચે 100 MΩ અને HV અને LV વાઇન્ડિંગ વચ્ચે 200 MΩથી ઓછો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ન એટલે ન જ હોવો જોઈએ। તો આ જે છે આપણે આ જોયું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો એક પ્રશ્ન જોશું।